લાંબા ટાંટિયા મુર્દાબાદ, ધાબડા જિંદાબાદ, લાંબા ટાંટિયા મુર્દાબાદ. તને હમણાં તો ઘરે મૂકીને આવ્યો છે, એના માટે બૂમા બૂમ કરે છે ભાઈ તું આટલી? અરે ભાઈ આબરા કા ડાબરા, જસ્ટિસ ફોર ધાબડા. એક મિનિટ ભાઈ, એક મિનિટ, સૌથી પહેલા તો શાંતિ રાખ. અને આટલો બધો ગરમ ના થા, શેનું જસ્ટિસ? એ મને ગરમ થતા ના રોકો, નહીં તો તમે ઠંડા પડી જશો સાહેબ. એવું ના કહેવાય ભાઈ, મને એવું ના કહેવાય. અરે પણ તને શેનું જસ્ટિસ જોઈએ? મને તમારા લોકોના ટાંટિયાથી તકલીફ છે. તમે લોકો તમારા ટાંટિયા સરખા રાખતા નથી, પછી બ્લેમ મને કરો છો કે હું પછી ઠંડી લગાડું છું. એવું હતું હશે યાર, આટલું કામ કરું છું શિયાળામાં? તમે તમારા ટાંટિયા સરખા રાખો ભાઈ. જો ભાઈ ટાંટિયા સરખા જ છે અને અમે બહુ જ સારી રીતે જ સુઈએ છીએ. અને ભાઈ તારી બદોલત તો સુઈ શકીએ છે યાર, શિયાળામાં તું જ તો અમારો સહારો છે યાર. તું આવી રીતના ના કહી શકે કે ટાંટિયા સરખા રાખો? ના ભાઈ, તમારા લાંબા ટાંટિયાથી અમને તકલીફ છે અને અમે ધાબડા એસોસિએશન આનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ. હમણાં વાત કરો, અમારા પ્રમુખ છે બ્લેન્કેટ બુચ, બ્લેન્કેટ બુચ સાહેબ સાથે વાત કરો તમે. મારે કોઈની સાથે વાત નથી કરવી, મારે કોઈની સાથે વાત નથી કરવી. જબરું છે પણ તોય અમારો તો નારો કન્ટિન્યુ છે કે લાંબા ટાંટિયા મુર્દાબાદ. તમે લોકો અમને ડબલ કામ કરાવો છો. એક તો હાથ તો ભાઈ જો અને બ્લેમ અમને કરો છો. હા ડબલ શિફ્ટ તો અમે ડબલ શિફ્ટમાં કામ નહીં કરીએ ભાઈ આ શિયાળામાં. ડબલ શિફ્ટ નહીં કરીએ. જોડે વાત કરાવડાવું છું ને, તું શું કરો આટલો બધો નિરાશ થાય? અચ્છા પેલી સેટિંગ કરાવડાવું છું ને બ્લેન્કેટ કુમારી સાથે. હા ક્યારે કરાવશો? ક્યારે કરાવશો સેટિંગ? બસ આજે રાત્રે હું ઘરે આવું ત્યારે. આજે ઘરે આવું ત્યારે સુઈ ના જતા, હું ફોનમાં ના રહેતા. જો ભાઈ નહીં તો તમે લોકો મને દાદ ન દેતા. રહીશ નહીં અને તારું બ્લેન્કેટ કુમારી સાથે સેટિંગ કરાઈશ, પછી તો તારી બધી માંગો પૂરી થઈ જશે. હા ચલો ભાઈ, ચલો વાંધો નહીં. લાંબા ટાંટિયા જિંદાબાદ. હવે ચલો હેડો, થેન્ક યુ. ચલો આભાર આભાર. તારા ભરોસે જ તો આ શિયાળો આખો કાઢવાનો છે ભાઈ. અરે વાહ, નિરાશ ના થાય. મજા પડી. આપણે બ્લેન્કેટ કુમારી વાળી વાત કરીએ હો પછી. હા હવે આવ્યો ને લાઈન પર. આવજો.